નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો ચોટીલા શહેર તેમજ ગામડાઓમાં 1506 મચ્છરદાનીનું વિતરણ કરાયું. ચોટીલા તાલુકામાં પાણીજન્ય રોગો અટકાવવા માટે સરકાર દ્વારા ડેલ્ટા નામની દવાયુક્ત મચ્છરદાની વિતરણ કરવામાં આવે છે, ત્યારે હાલ 900 જેટલી મચ્છરદાનીનું વિતરણ કરાઈ ચૂક્યું છે. સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગો અટકાવવા માટે દવાયુક્ત મચ્છરદાની વિતરણ ચોટીલા, આણંદપુર, સણોસરા, બામણબોર તેમજ પીપરાડી જેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલા ગામડાઓમાં 600 અને શહેરમાં 300 જેટલી મચ્છરદાનીનું વિતરણ કરાઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિતરણ ચાલુ કરીને કુલ 1506 મચ્છરદાની સગર્ભા માતાઓને આપવામાં આવશે. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર SK ઉપાધ્યાયે જણાવ્યું કે હાલ 600 ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરમાં 300 જેટલી મચ્છરદાનીને વિતરણ કરી દેવામાં આવ્યું છે અને હજુ આગામી દિવસો પણ આ વિતરણ કરીને કુલ 1506 જેટલી મચ્છરદાની સગર્ભા માતાઓને પાણીજન્ય રોગોનો સામનો ન કરવો પડે તે માટે વિતરણ કરી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ચોટીલા ડુંગરના મહંત તથા નગરપાલિકા સદસ્ય અને તાલુકા હેલ્થ કર્મચારી હાજર રહ્યા હતા, જેનો ખૂબ જ મોટી સંખ્યામાં સગર્ભા બહેનોએ લાભ લીધો હતો. જગદીશસિંહ ઝાલા, જેડએસ ટીવી, ચોટીલા. આજ રોજ તારીખ 11/19 રોજ અર્બન હેલ્થ સેન્ટર ચોટીલા દ્વારા દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ ચોટીલામાં રહેતા તમામ સગર્ભા બહેનોને આજે વિતરણ કરવાનું છે. જે ચોટીલામાં શહેરી વિસ્તારમાં 259 સગર્ભા બહેનોને આ દવાયુક્ત મચ્છરદાની વિતરણ કરવામાં આવ્યું છે, જે મચ્છરદાનીથી તમામ સગર્ભા બહેનો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોથી બચાવી શકાય તેના માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ જે તમામ મચ્છરદાની વિતરણ તમામ સગર્ભા બહેનોને કરવામાં આવેલ છે.